બાપુ સ્વાગત છે આપનું જવાબમાં. થેન્ક યુ. જય શ્રી રામ. ચેક એન્જિનિયરિંગ કેવી રીતે જોઈ રહ્યા છો આજના દિવસને? આધ્યાત્મિકતાનો મીઠો સાગર રામ, પ્રભુ શ્રી રામ, જાણે આસપાસમાં ક્યાંક હોય એવો ભાસ થઈ રહ્યો છે. મને એકને નહીં, સનાતન પ્રેમી દરેક આ જગતના બ્રહ્માંડના દરેક વ્યક્તિને આવો ભાવ થઈ રહ્યો છે. જે લાગણીઓ હતી, જે આધ્યાત્મિકતા હતી, જે ક્યાંક કંઈક ઘટતું હતું, એ આજે કહેવાય ને કે સંપૂર્ણ સ્થાને આપણે પહોંચાવો એવું લાગી રહ્યું છે. અને હોય પણ કેમ નહીં, જ્યારે રાષ્ટ્રની અંદર જ્યારે પૂરા બ્રહ્માંડનું જોઈએ, ભલે છેલ્લા 2000 વર્ષ કે અમુક વર્ષમાં જે કંઈ થયું હોય, પણ પૂરા બ્રહ્માંડની સ્થાપનાથી શાસ્ત્રીક રીતે અને સાયન્ટિફિક રીતે જોઈએ તો તમે અને હું હતા અને આજે એજ ચમકથી છીએ. વચ્ચે ક્યાંક ને ક્યાંક ઓઇલ વાળા થયા, ક્યાંક ને ક્યાંક દાગ લાગ્યા, કોઈએ લગાડ્યા, ઘણું બધું થયું, પણ આજે હૃદયથી અને મનથી ખૂબ 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 સ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે. જી બાપુ, દરેક જગ્યાએ ઉલ્લાસ છે અને દરેક લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યા હતા અને વિપક્ષના ઘણા બધા લોકો હતા એમને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા. તમારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, એમનું પણ નિવેદન સામે આવ્યું હતું. કેમ ના ગયા, આટલી બધી આસ્થા છે. જી પ્રભુ શ્રી રામ એના વિશે કહેવા માટે તો એક ચોક્કસ પ્રકારની ક્વોલિફિકેશન હોવી જોઈએ, એની સામે કોઈ શંકા નથી. પણ ડેપ્થમાં જઈએ, શાસ્ત્રો અને ધર્મની રીતે ડેપ્થમાં જઈએ તો ભક્તિ તો રાવણે પણ કરી હતી, હોમ અને હવન તો રાવણે પણ કર્યા હતા. શાસ્ત્રીક રીતે ભગવાન એ સ્પષ્ટ છે કે તમારી પ્રભુતા, તમારી ભક્તિનો જે ઈરાદો છે એ ખૂબ મહત્વનું છે. વર્ષો પહેલા મને એક અનુભવ છે કે એક લૂંટ કરતી ટોળકી, જેને એક ચોક્કસ વાક્ય એક શબ્દથી આપણે ગુજરાતમાં બોલાવવામાં આવે છે, જે લોકો વર્ષો પહેલા હાઈવે લૂંટ કરતા, મેં મારી આંખે જોયેલું છે. એ જ્યારે લૂંટ કરવા માટે નીકળે ત્યારે માતાજીને અથવા તો જેમાં માનતા હોય એના માટેની માનતા રાખતા હોય. મારો કહેવાનો મતલબ એ છે કે તમારી શ્રદ્ધા, તમારી ભક્તિનો જે ઈરાદો છે એ ઈરાદાને આધારે ફળ મળતું હોય છે. એમને કારણે માનો કે હું મહાદેવમાં કોઈ ખરાબ કામ કરવા માટે મહાદેવની શ્રદ્ધા રાખું, મહાદેવની આરાધના કરું, શ્રી રામની આરાધના કરું, અને એમાં ક્યાંક મારો ઉદ્દેશ સ્પષ્ટ ના હોય તો જે એક નિર્દોષ ભાવે ભક્તિ પ્રેમ થઈ રહ્યો હોય અને આ બંને ઉદ્દેશ એક જ છે, સામે શ્રી રામ જ છે, સામે ભોલેનાથ જ છે, પણ ઉદ્દેશ ને આધારે ઘણું બધું નક્કી થતું હોય છે. તમારો પ્રશ્ન કેમ ના ગયા તો એમાં ક્યાંક ને ક્યાંક એક એવો ઉદ્દેશ દેખાણો છે કે રામ એ તો આપણા માથા બરાબર છે, રામ છીએ તો તમે અને હું છીએ, રામ છીએ તો સનાતન છે, રામ છે તો હિન્દુત્વ છે. રામ પ્રત્યે ગૌરવ કોને ના હોય, સનાતન પ્રત્યે પ્રેમ કોને ના હોય, એ તો તમે મારી વાત અને પૂરા હિન્દુસ્તાનમાં જે લોકો બ્રહ્માંડમાં સનાતનને પ્રેમ કરે છે ને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે રામ પ્રત્યે પેલું કઈ નથી, પણ ભક્તિનો પ્રકાર ક્યાંક ને ક્યાંક સ્વાર્થવાળી વાત હોય. મેં કહ્યું એ પ્રમાણે રાવણે પણ ભક્તિ કરી હતી, એ સ્વાર્થનું પ્રતિબિંબ ક્યારેક દેખાણું એને લીધે આવા નિર્ણયો થતા હોય છે. બાકી ગુજરાતમાં પાર્ટીની વાત હોય તો ગુજરાતમાં પણ 3 દિવસનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ શ્રી પ્રભુ શ્રી રામ પ્રત્યેનો અમારો લગાવ છે અને અમને ગૌરવ થાય છે જ્યારે અમે જય શ્રી રામ જય શ્રી રામના નારા ઉઠાવીએ તો એ નાભીશ્વરમાંથી આવે છે. પણ મારા અને તમારા રામના નામે કદાચ ક્યાંય કોઈ સ્વાર્થ દેખાતો હોય તો થોડું વિચારવાનું. બિલકુલ, ઘણી વાર તમે જે પ્રમાણે કહ્યું કે અમે 3 દિવસનો કાર્યક્રમ કર્યો હતો, દિલ્હીમાં પણ આ કાર્યક્રમ થયો હતો, સુંદરકાંડનું દરેક જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી તો ઘણી વાર એવું કહેતી હોય છે કે અમે ધર્મની રાજનીતિ નથી કરતા. ધર્મ, ધર્મને નમન, ધર્મની સ્વીકૃતિ, ધર્મ પ્રત્યે પ્રેમ, ધર્મ પ્રત્યે બલિદાનો, ધર્મ પ્રત્યે સમર્પણ, એ વસ્તુ આખી અલગ છે. અને ધર્મના નામે સાહેબ તમને હાવ નાના માણસ સમજી શકે એ રીતનું, માનો કે હું આધ્યાત્મિક માણસ છું, ભગવાનને સવારે રૂટિન પ્રમાણે આપણે પેલું કરીએ છીએ અને આપણે બાપુ તરીકે લોકો મને ઓળખે છે, એક વાત એ થઈ, એમાં ક્યાંય રાજનીતિ નથી આવતી. હવે મારો સ્વાર્થ એવો હોય કે હું અમુક પ્રકારનો દેખાવ, હું તિલક કરું, હું અમુક પ્રકારના કપડાં પહેરું, અમુક પ્રકારની ભક્તિ પેલી કરું, એને લીધે તમને એવું થાય કે બાપુ ખૂબ આધ્યાત્મિક છે,
બાપુ ખૂબ ભક્તિ કરે છે અને એને લીધે હું તમારી પાસેથી મારું કઈ કામ કઢાવી લઉં, તમને મારી પર્સનાલિટી ખાલી શો કરવા માટે હું કરતો હોઉં તો એ ધર્મના નામે આડંબર છે. સાહેબ, ધર્મમાં સ્વાર્થ ન હોય, ધર્મમાં ડૂબી જવાનું હોય, ધર્મમાં ઇમ્પ્લિમેન્ટ હોવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટ હોવું એ બહુ ખૂબ મહત્વનું છે અને મારા તો ભવિષ્યમાં પણ આ પ્રયત્નો રહેશે. હું ધર્મને વાંચું, હું ગીતાજીને વાંચું, હું રામાયણને વાંચું, આ જગતના કોઈ પણ ધર્મશાસ્ત્રને એ ધર્મનો અનુયાયી વાંચે એનાથી એ આધ્યાત્મિક નથી થઈ જતો. ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ મહત્વનું છે. હું ગીતાજીને વાંચું તો કર્મના સિદ્ધાંત પ્રમાણે મને યાદ હોવું જોઈએ કે આજનું મારું કર્મ જે હશે એનું આવતીકાલે મને ફળ મળશે. આવનારી આવતીકાલ સોનાની જ્યોતિ હોય તો આજે મારે સોનાનું અને સાત્વિક કામ કરવું પડશે. રામાયણની વાત હોય, રામ ભગવાન શું છે એને જરાક આપણે સામાજિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે મને તમારા માટે કંઈક છોડવાનો વિચાર આવે ત્યારે રામ તત્વ મારી અંદર છે. જ્યારે મને તમારું કંઈક લઈ લેવાનો વિચાર આવે ત્યારે રાવણ તત્વ મારી પાસે છે. જ્યારે મને કંઈક મળતું હોય અને એમ છતાંય મને એવું લાગે કે આ મારા હકનું નથી, આ તો ભાઈના હકનું છે અને ભાઈને હાથ જોડીને હું તમને પાછું આપવા આવું, ત્યારે ભરત તત્વ મારી અંદર રહેલું છે. એમ રામાયણનો કોઈ પણ પાત્ર લઈ લ્યો, કૂટી કૂટીને ભરી ભરીને જીવન જીવતા શીખવાડે છે. રામાયણમાં કોઈ એક વાક્ય એવું મને બતાવી દે કે રામનું જીવન ચરિત્ર અથવા તો રામાયણના કોઈ પણ પાત્રનું જીવન ચરિત્ર જો તમને એવું શીખવાડતું હોય કે એમાં તમારે મોટા થવાની વાત છે, તમારો સ્વાર્થ સિદ્ધ કરવાની વાત છે, સાહેબ હું તમારા માધ્યમથી કહું કે રામાયણનું અર્થઘટન એ રીતનું કદાચ કોઈ સાબિત કરી બતાવે ને તો હું જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું. રામાયણ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, આ બધા નારા નાભીશ્વરના હોય છે. પણ સાહેબ, આવું બધું કરીને હું લોકોના ગારિયા કરતો હોઉં અથવા મારા પોતાના સ્વાર્થ સિદ્ધ કરતો હોઉં ને તો ધર્મના પ્લાસ્ટરની અંદર, દિવાલની અંદર ખીલાહારી નથી, દિવાલની અંદર મજબૂતાઈ નથી. અને આવી આ જગતનો કોઈ પણ ધર્મ, સનાતન પ્રત્યે તો આપણે ગૌરવ હોય જ, પ્રભુ કૃપાથી તમે અને આપણે સૌ સનાતનમાં જન્મ્યા છીએ. અને આગળની મેં એક વિડીયો ડિક્લેર કર્યો, એમાં શેર કર્યો, એમાં પણ મેં કહ્યું છે કે અત્યારે જેટલા લોકો જીવે છે એ બધા નસીબદાર છે કે ઘણા સમયથી વાદ વિવાદ ચાલતો હતો અને આજે પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ધર્મને ધર્મની રીતે જોવાય, ધર્મની આડમાં સ્વાર્થ સાધવા માટેના કોઈ પ્રયત્ન કરતા હોય તો એ ડ્રામા છે, આધ્યાત્મિકતા નથી. જી બાપો, આમ આદમી પાર્ટી હિન્દુવાદી પાર્ટીની છાપ ધરાવવાની તૈયારી કરી રહ્યો એવું લાગે છે. હું સનાતન પ્રેમી છું, હું મારા કૃષ્ણને માનતો, હું મારા રામને માનતો, હું મારા ભોળાનાથને માનતો અને એને કારણે કદાચ કોઈ કંઈ પણ વિચારે હું નિસ્વાર્થ ભાવે સનાતન માટે ખપી જવા માંગતો, હું નિસ્વાર્થ ભાવે રામ કૃષ્ણ આપણા તમામ ઈષ્ટ દેવ અને દેવીઓની થોડો એનાથી એના શિસ્ત પ્રમાણે જીવવા માંગતો, હું સનાતન ધર્મમાં આપેલા રસ્તાઓ પ્રમાણે જીવન જીવવા માંગતો હોઉં અને ખાલી માનતો હોઉં અને બોલવા માટે નહીં, મારા મેં કહ્યું એ પ્રમાણે મારી લાઈફસ્ટાઈલમાં ઇમ્પ્લિમેન્ટેશન અમલવારી કરતો હોઉં અને એમાં મને નિજાનંદ મળતો હોય, મારા રામ, મારા શ્રી કૃષ્ણ, મારા મહાદેવના મને આશીર્વાદ મળતા હોય અને એમાં મારો કોઈ જાતનો સ્વાર્થ ન હોય અને એને કદાચ કોઈ એવું કહે કે હિન્દુત્વવાદી રાજનીતિ આ તે તો એ કોઈ ચિંતાનો વિષય નથી. જી આમ આદમી પાર્ટી વિશે કઈ વાત નથી કરતા તમે? નહીં, આમ આદમી પાર્ટીને હું એ હું હોઉં કે આમ આદમી પાર્ટી હોય હું એ જ કહેવા માંગુ, અમારા પાર્ટીની એ આઈડિયોલોજી સાહેબ છે જ નહીં કે અમે બધા ધાર્મિક છીએ. તમે આમ આદમી પાર્ટીની આઈડિયોલોજી જોવો, એના કર્મ જોવો, ધર્મ શું છે? અચ્છા, સેક્યુલર કે હિન્દુત્વવાળા? હું ઘણી વખત જાહેર સભાઓમાં વર્ષોથી બોલતો આવ્યો છું, જે ધર્મ યાત્રા હું ચલાવું છું એમાં હું બોલતો, એમાં ક્યાંક ને ક્યાંક તમને આમ આદમી પાર્ટીનો જવાબ મળી જશે. હું કોઈ માતાજીને 100 રૂપિયાની ચુંદડી, હું મારા કુળદેવી કે જે માતાજીમાં માનતો હોઉં, જે ભગવાનમાં માનતો હોઉં, ત્યાં હું 100 રૂપિયાની ચુંદડી ઓઢાડીશ તો મારા માતાજી ખુશ થશે, એ તમે અને હું આપણે બધા માનીએ છીએ. પણ અમે ગામડે ગામડે જઈને કહીએ પણ છીએ કે માતાજી છે તો આપણે છીએ, ધર્મ છે તો આપણે છીએ, રામ અને કૃષ્ણ છે તો આપણે છીએ, પણ ભગવાન એ જ 100 રૂપિયાની 20-20 રૂપિયાની 5 ફૂલ
સ્ટેપની નોટબુક હું કોઈ ગરીબ દીકરીને આપીશ ને તો તમારા ને મારા માતાજી, તમારા ને મારા શ્રી રામ, તમારા ને મારા શ્રી કૃષ્ણ, તમારા ને મારા મહાદેવ, આપણો ભગવાન, આપણી માતાજી વધુ ખુશ થશે. ધર્મ શું છે? જે કોઈ ભૂખો ના સુઈ જાય, આપણા સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતમાં જે અન્ન ક્ષેત્રો ચાલે છે, દરેકને જ્ઞાન મળે, શિક્ષણ મળે, દરેકને રોટલો મળે, મતલબ કે રોજગારી મળે, જે જે વાસ્તવિક રીતે ધર્મમાં છે એ એ એ આમ આદમી પાર્ટી ઓલરેડી કરી રહી છે. તો કર્મ બેઝ ઉપર, મેં કહ્યું ને કે અમલવારી બેઝ ઉપર રાજકારણને સાઈડમાં કરીએ કે કોણ શું કરી રહ્યું છે ને, તો સાહેબ આમ આદમી પાર્ટીનું એક એક વર્ક ધર્મને અને ધર્મના સૂચવેલા જે આખા રસ્તાઓ છે ને એમાં 100% બંધ બેસે છે. 100% બંધ બેસે છે. કેવી રીતે આમ આદમી પાર્ટી કેવી રીતે જોવી? હિન્દુત્વવાળી પાર્ટી તરીકે જોવી? સેક્યુલર કેવી રીતે જોવી? આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રહિત માટે કામ કરતી પાર્ટી છે. એને એ એ નાના માણસ, મધ્યમ વર્ગ ને બધાને સાચવીને ચાલતી પાર્ટી છે. એમાં ક્યાંય કોઈ સગાવાદ નથી હોતો, એમાં ક્યાંય કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને સાચવી લ્યો અને નાના માણસની ચિંતા ના કરો એ એ કોઈ નથી. આમ આદમી પાર્ટી એ કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રવાદ પાર્ટી છે. આમ આદમી પાર્ટી ક્યારે અશાંતિ ઉભી કરીને ધર્મનો આશરો લઈને પોતાની સત્તા મેળવવા માટે એ એ પાપ છે સાહેબ. ધર્મના નામે ધર્મ પ્રત્યે કોને ગૌરવ ના હોય? હું ફરીથી કહું છું, જય શ્રી રામ. નારીમાં નાભીમાંથી આવે છે, આનંદ થાય છે. રામ હોય, કૃષ્ણ હોય, આનંદ થાય છે. એક એક શક્તિ આવે છે, એક સ્ફૂર્ણા આવે છે. પણ ધર્મને વાસ્તવિક રીતે અમે સમજીએ છીએ કે ધર્મને નગારાની જેમ ઉપયોગ ના કરવાનો હોય કે જરૂર પડે ત્યારે વગાડી લ્યો, જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી લ્યો. ધર્મ નમન માટે છે, ધર્મ સમર્પણ માટે છે, ધર્મ ત્યાગ માટે છે, ધર્મ તમારી પાસે જે છે એ જેની પાસે નથી એને આપવા માટે છે. સાહેબ ધર્મ તાજ હોય, ધર્મ પગથિયા ન હોય કે પોતાની હાઈટ પકડવા માટે પગથિયાનો ઉપયોગ કરવો એ ધર્મ નથી. અને હું ફરીથી કહું છું કે રાવણ પણ ધાર્મિક હતા. એણે જે ધર્મો, જે હોમ, હવન, યજ્ઞ, શિવ, ગ્રહો જે કરેલા છે, પણ એનો ઈરાદો નહોતો. આમ આદમી પાર્ટી ધર્મને સમર્પિત છે, પણ નિસ્વાર્થ ભાવે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે નહીં, નહીં અને નહીં. જી કોણ બાપુ કરે છે ધર્મના નામે રાજનીતિ, તમે કહો છો, તમને શું લાગે છે? ધર્મના નામે રાજનીતિ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હું તો માનો કે આપણા શંકરાચાર્ય થોડા ધર્મને આપણે અંદર સમજવામાં આવે. ધર્મના નામે રાજનીતિ બીજેપી કરે છે. હું તમને સીધી રીતનો પહેલો જવાબ દઉં છું. હવે તમને કઈ રીતે કહું છું સાહેબ, અમુક શબ્દ પ્રયોગ મારે અહીંથી ન કરાય. બાકી શંકરાચાર્ય જે માણસ સનાતન ને પ્રેમ કરતો હોય, જે માણસ હિન્દુત્વ અને હિન્દુ ધર્મમાં કે થોડું ઘણું ડોક્યુ કરી શકતો હોય, ડેપ્થમાં જવાની જરૂર નથી. તમને ને મને ખબર છે કે શંકરાચાર્ય એ પદની એક કિંમત હોય છે. એ વડાપ્રધાન નું, પીએમ નું એક પદ હોય છે, સીએમ નું એક પદ હોય છે, એમ દરેક એક પદ હોય છે. અને પદની કિંમત હોય છે, ત્યાં માણસો આવતા રહે છે અને જતા રહે છે. પીએમ પદ એક ખૂબ મોટી વસ્તુ છે, મોટી બાબત છે, મોટો ખ્યાલ છે. માણસો તો આવ્યા કરે ને જાવ્યા કરે, તમને ને મને ખબર છે. એમ જેને દંડવ્રત કરવાનું મન થાય, જે શંકરાચાર્ય, અરે સાહેબ આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે બપોરે 12 વાગે શંકરાચાર્ય એમ કે સનાતન ને એવું ઓર્ડર કરે કે અત્યારે રાતના 12 વાગ્યા છે, તો એની સામે ચર્ચા ના હોય, સમર્પણ હોય, દંડવ્રત હોય. શંકરાચાર્ય જે કઈ એનો આદેશ હોય એ શિરોમાન્ય હોય. આ મારું નથી, આ ખૂબ જૂનું છે અને દરેક ધર્મપ્રેમી બુદ્ધિજીવી લોકો આ જાણે છે. જે આજે આ જે કઈ ઘટના બની, શ્રી રામ ભગવાન નો ઉત્સાહ આ તે બધું છે, પણ ક્યાંક ને ક્યાંક શંકરાચાર્ય નું જે એને વિશ્વાસમાં લઈને અથવા તો એને કહ્યું એ પ્રમાણે કરવામાં આવ્યું હોત તો કઈ ખાટું મોરું થઈ જવાનું નહોતું. વાત વિરોધ કરવાની નથી, સ્વીકારીએ છીએ, એટલે જ આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને તાલુકે તાલુકે પાર્ટી કાર્યક્રમો આપી રહી છે. પણ મારો કહેવાનો મતલબ ફરી ફરીને એ જ છે કે ધર્મ છે તો આપણે બધા છીએ, પણ ધર્મ વાસ્તવિક ધર્મના રૂએ હોવો જોઈએ.
પોતાના સ્વાર્થ માટે, પછી વ્યક્તિગત સ્વાર્થ હોય, સંગઠનનો સ્વાર્થ હોય, લોકસભાની ચૂંટણી જીતવા માટેનો સ્વાર્થ હોય, લોકોની શ્રદ્ધા ઉપર ગેમ રમવાનો સ્વાર્થ હોય, લોકોની શ્રદ્ધાઓ ઉપર કરવત ફેરવવાનો ખ્યાલ હોય, એમાંથી ક્યાંક પોતાનો સ્વાર્થ એચીવ કરવાની વાત હોય, તો એ ઇનડાયરેક્ટલી ધર્મનો અપમાન કહી શકાય, એક પ્રકારનું અપમાન કહી શકાય. કારણ કે અમુક ટાઈમે મને ખબર છે કે હું મંદિરે એટલા વાગે જઈશ, એટલા વાગે પૂજા અર્ચના કરીશ, તો 1000 માણસો મને જોશે, તો મારી ગણતરી ધાર્મિક અને એક ભગત તરીકે થશે, એ આખી વસ્તુ અલગ છે. અને હું ન મારો હનુમાન, હું ન મારો રામ, હું ન મારી માતાજી, હું ન મારો ભગવાન, અને એ રીતે જે એક આધ્યાત્મિકતા છે, એ બે વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. અને સમજશે, લોકોને ખ્યાલ છે, કારણ કે એક મોટો વર્ગ છે કે જેણે શંકરાચાર્ય વાળી જે બાબત છે એને નોંધ લીધી છે, અને આયોજન કર્યું હતું, પણ બિલકિસબાનું વખતે જે વખતે બોલવાનું હતું ત્યારે કેમ ના બોલ્યા? નહીં નહીં નહીં, કે અરે સાહેબ, આ બાબતમાં જે છે, આ બાબતમાં તો સ્પષ્ટતા એ રીતની છે કે તમે ધાર્મિક લાગણી, સાહેબ ધાર્મિક લાગણી વાળી જે બાબત છે, અને જે આખા સનાતન રામ મંદિર એટલું કેટલા ટાઈમથી એનો જે ચાલી રહ્યું છે તમને મને ખબર છે. મારો કહેવાનો મતલબ એ છે કે ધર્મની રાજનીતિ, કોઈ માટે સારું કામ કરવું, ગરીબને રોજગારી આપવી, શિક્ષણ આપવું, ખેડૂતોનું હિત કરવું, અન્યાય થતો હોય કોઈ ઉપર તો એની પાસે, આ બધું જ એક પ્રકારનું ધર્મ છે. પણ સાહેબ ધર્મની, હું તમને જયારે બીજેપી ઉપર કહું છું ને, તમે મને પ્રશ્ન પૂછો છો ત્યારે કહું છું, જો હું સનાતન પ્રેમી સાચો હોઉં અને મારી પાવર હોય, મારી પાસે પાવર હોય ને, તો દેશમાં એક પણ ભાઈ કે એક પણ બેન ભૂખા ન સુવા જોઈએ, એ મારો ધર્મ છે. આવો અન્ન ક્ષેત્રમાં તમને બતાવું કે ત્યાં હાથ પકડી પકડીને જમીને ગયા હોવ તો જમાડવામાં આવે છે, કારણ કે એને ચિંતા હોય છે કે મારા આશ્રમમાં કોઈ ભૂખું ન સુઈ જાય. કોઈને સારું શિક્ષણ આપવું એ ધર્મ છે. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે ધર્મ પ્રેમી અને આખે આખું નાકું વારી લેવા માંગતા હો કે અમે જ બધું કરીએ છીએ અને બીજા બધા ધર્મના દુશ્મનો છે, તો મારે કેવું છે કે સનાતનની અંદર, દેશની અંદર એક પણ માણસ ભૂખો ન સુવો જોઈએ, એક પણ માણસ શિક્ષણને લીધે ખેતી કરતો અથવા મજૂરી કરતો ન થઈ જવો જોઈએ, એક પણ ખેડૂત આત્મહત્યા ના કરવો જોઈએ. સાહેબ આવું તો ઢગલો બધું છે કે જે એક ધર્મ જ છે. તમે શું માનો છો કે ધર્મ ખાલી ટીલા ટલકા અને ધુપેલિયા ફેરવવા એ ધર્મ નથી? હું ત્રીજી વખત કહું છું કે ધર્મને વાસ્તવિક રૂપે સમજીને તમારી પાસે જે પાવર છે, એ પાવરનો ઉપયોગ રાષ્ટ્રના હિત માટે, સનાતનના હિત માટે, નાના અને ગરીબ માણસ અને ખેડૂત જે કચડાયેલો વર્ગ છે એના માટે કરવો જોઈએ સાહેબ. એ વાસ્તવ રૂપી ધર્મ છે. બાકી તો ઇલેક્શન આવ્યું, મેં મારી રીતે ઢોલ ધબધબાવ્યો, લોકોને એવું લાગ્યું કે આ પાર્ટી ખૂબ ધાર્મિક છે, આ બાપુ ખૂબ ધાર્મિક છે, અને એને લીધે લોકોને તમે વાળવાનો પ્રયત્ન કરતા હો, તો એ ખોટું છે. એટલે અમે ત્યારે પણ તટસ્થ હતા જે તમે પણ એ બાબતે અમે તટસ્થ છીએ. પણ હા, શ્રી રામનો જે હકારાત્મક એક 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 જે સ્વર છે અને સમર્પણ છે, એ અમે છાતી ઠોકીને કહી શકીએ કે કદાચ ત્યાં સ્વાર્થને લીધે હશે, અને અમારી પાસે નિર્દોષ છે. અમે ગઈકાલે પણ સમર્પિત હતા શ્રી રામ માટે, આજે પણ સમર્પિત છીએ શ્રી રામ માટે, અને 1000 વર્ષ પછી પણ સમર્પિત રહીશું શ્રી રામ માટે. જય શ્રી રામ.